વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકાથી કંટાળેલા ડીસાના ભાજપના આગેવાન અને વરિષ્ઠ કાર્યકર આત્મવિલોપન કરવા માટે કેરોસીનના ડબલા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી ગયા હતા. બાદમાં પાલિકાના ચીફ ઓફિસરે તેમની સમસ્યાની ખાતરી આપતા દશરથ રાજગોરે આત્મવિલોપન કરવાનું ટાળ્યું હતું. ડીસા નગરપાલિકાના વહીવટથી વિપક્ષ અને શહેરીજનો તો ઠીક, પણ હવે ભાજપ શાસિત પાલિકાથી ભાજપના પીઠ કાર્યકરો કંટાળી ચૂક્યા છે. ત્યારે આજે ભાજપના એક વરિષ્ઠ કાર્યકર દશરથ રાજગોરે તેમની સમસ્યાઓ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ ના આવતા પાલિકા કચેરી પર કેરોસીનના ડબલા સાથે આત્મવિલોપન કરવા પહોંચી ગયા હતા. બાદમાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ભાજપના આ કાર્યકરને આશ્વાસન આપતા ભાજપના કાર્યકર શાંત થયા હતા. આજે હું નગરપાલિકા આવ્યો હતો. અમારી ચાર પાંચ માગણીઓ હતી. એક જગન્નાથ મંદિર માટેની, એક મારા કેબિન માટેની હતી, એક માગણી જે હતી મારા એરિયાના રસ્તાઓ માટેની. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સફળતું નહોતું, એટલે છેવટે આજે કંટાળી અને હું અહીંયા નગરપાલિકા કેરોસીન ડબલું લઈને આવેલો. પણ ચીફ ઓફિસર શ્રીએ મને પ્રોમિસ આપી અને સાંત્વના આપતા અત્યારે મેં સુખદ અંતેનો લાયલો છે. વોર્ડ નંબર 2. ડીસા નગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટી શાસનની ધુરા સંભાળી રહી છે અને ભાજપના શાસનમાં જો ભાજપના જ કાર્યકરોને પોતાની સમસ્યાના સમાધાન માટે જો આત્મવિલોપન કરવાની નોબત આવતી હોય ત્યારે નગરના અન્ય નાગરિકોનું કામ ડીસા નગરપાલિકામાં કેવી રીતે થતું હશે તે સમજી શકાય છે. અને આ બાબત જ ડીસા નગરપાલિકાના ગેરવહીવટની ગવાહી આપી રહ્યો છે. ડીસા શહેરના વોર્ડ નંબર 10માં આવેલી પ્રીતમનગર સોસાયટીના પાછળના ભાગે આવેલા જયશ્રી પાર્ક વિસ્તારમાં પાલિકા દ્વારા અગાઉ 3 કરોડના ખર્ચે રોડ મંજૂર કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી રોડનું કામકાજ શરૂ ના થતાં આ વિસ્તારના લોકો આજે ડીસા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા હોવાના લીધે સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે અને ગંદકીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આજે આ વિસ્તારના રહીશો રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને ટૂંક સમયમાં તેમના વિસ્તારમાં માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આ વિસ્તારની મહિલાઓ પાલિકા કચેરીમાં જ અમરનાથ ઉપવાસ પર ઉતરી જવાની ચીમકી આપી હતી. અમારા પ્રીતમનગર જોડે જયશ્રી પાર્ક છે, એમાં એક ઉભો રોડ ને 3 આડા રોડ પાસ થયેલા છે, પણ નગરપાલિકાવાળા અમારી સુનવાઈ મંજૂર કરતા નથી. રોડ બનાવતા ને ચોમાસાને લીધે બહુ ગંદકી અને કીચડગાળો થાય, અવારને અવાર ગાડીઓ હેઠી પડે, કોકને વાગે, એનો જિમ્મેદાર કોણ રહેશે? એના કોરોનાની મહામારી લીધે બહુ ગંદકી થાય છે, અમને બહુ તકલીફ પડે છે. મારી હાથ જોડીને વિનંતી છે, હું માતાજી છું, મારું નામ દીપિકા માસી છે, આ રિક્વેસ્ટ મારી કબૂલ કરજો નગરપાલિકાવાળા, નહીંતર પછી અમારા જયશ્રી પાર્કની બધી મહિલાઓ ભેગી થઈ અને નગરપાલિકામાં ભૂખ હડતાલ ઉપર બેહવા અમે એવું કરશું.